ભગવાન શિવ કહે છે, હે ભવાની, અયોધ્યામાં મંત્રની બુદ્ધિ માં સરસ્વતી ફેરવે છે અને મંત્રાએ મહારાણી કૈકેયીની બુદ્ધિ ફેરવી. મંત્રના કહેવાથી મહારાણી કૈકેયી જૂના સાદા વસ્ત્રો પરિધાન કરે છે અને કૂપ ભવનમાં સૂતા છે. સાંજનો સમય થયો છે. મહીપતિ સમ્રાટ અવધપતિ મહારાણી કૈકેયીને રામ રાજ્યાભિષેકના ખબર આપવા માટે કૈકેયી ભવનની પધારે છે. દ્વાર ઉપર મંત્રા ઊભી છે. સમ્રાટ મહીપતિ પૂછે, મંત્રી મહારાણી ક્યાં? અનમંત્રા કહે છે કે કૂપ ભવનમાં છે. દશરથજી કૂપ ભવનમાં પોતાના પગલા માંડે છે. મંત્રાએ પોતાના જીવનમાં ત્રણ વ્યક્તિને કૂપ ભવન મોકલ્યા. સૌપ્રથમ મહારાણી કૈકેયીને મોકલ્યા, પછી સમ્રાટ મહીપતિને મોકલ્યા અને ત્યાર પછી સુમંતને મોકલ્યા. સમાજમાં મંત્રા જેવા લોકો હોય એ બધાને કૂપ ભવન જ બતાવી શકે, એ ક્યારે મંદિર બતાવી ન શકે. જેની વિચારધારા મંત્રા જેવી હોય, જેનું જીવન મંત્રા જેવું હોય, એ મને ને તમને કૂપ ભવન જ બતાવી શકે, એ ક્યારે મંદિરનો રસ્તો બતાવી ન શકે. તો મહીપતિ સમ્રાટ અંદર પ્રવેશ કરે છે. મહારાણી કૈકેયીને પૂછે, આપ શું કામ રીસાણા, શું થયું? એવું બે માથાવાળો માનવી કોણ છે કે જમારી તમારી જેને આ દશા કરી? એ કૈકેયી, આપ કહેતા હો તો કોઈને દેશ નિકાલ કરી દઉં, કૈકેયી આપ કહેતા હો તો કોઈને અયોધ્યાનું રાજ્ય આપી દઉં, શું થયું? અને સમ્રાટ મહીપતિ વચિંતા અને રામ યાદ આવ્યા અને કૈકેયીને ખબર આપ્યા, હે મહારાણી, હું આવતીકાલે રામ રાજ્યાભિષેક કરું છું, માટે તમે કંઈક માંગો, શું આપું? અને કૈકેયી કહે છે, મહારાજ, બે વરદાન મારે તમારી પાસે લેણા છે, એ પણ ખબર નહીં મળશે કે કેમ, ઈશ્વર જાણે. ઓ દશરથજી કહે, મહારાણી, મારો ભોળો સ્વભાવ હું ભૂલી ગયો, પણ અત્યારે બે નહીં ચાર માંગો, શું આપું? કૈકેયી બોલે છે, ચાર નહીં બે જ, અને પણ મારા માંગણા તે તમારા ઉપકારના નહીં. ઓ કૈકેયી, માંગો, શું આપું? બોલતા બોલતા દશરથજી સમ્રાટ રઘુકુળની ઘોષણા કરે છે, એ મહારાણી, માંગો, શું આપું? આ તો રઘુકુળ છે અને તમે જે માંગો અને ન આપું. દશરથજી કહે, મને રામના સોગંદ છે, રામ શપથ મેં કહું, તુલસીની કલમ ગોસ્વામી લખે છે, રઘુકુળ રીતિ સદા રઘુકુલ રીતિ સદા માંગો. અને સમ્રાટ મહીપતિ રઘુકુળની ઘોષણા કરે છે, કઈ કઈ તમે માંગો અને ન આપું તો મને મારા રામનો સોગંદ છે, અને મહારાણી આ તો રઘુકુળ છે, એકવાર મુખમાંથી શબ્દ નીકળે પછી કદાચ પ્રાણ નીકળે તો પણ ભલે, આ રઘુકુળની રીત છે.
અને સત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી, નહીં અસત્ય સમપાતક પૂજા. એ મહારાણી માંગ શું આપું? અને હવે કઈ કઈ તૈયાર થાય છે? જૂના સાદા વસ્ત્રો ઉતાર્યા છે, શણગાર સજો છે, અને મહારાણી કઈ કઈ શણગાર સજે? સમ્રાટ મહીપતિની સામે ગોસ્વામીજી કહે કઈ કઈ માંગે છે. સુનહુ પ્રાણ પ્રિય ભાવતનિકા, મહારાણી કઈ કઈ હાથથી સ્પર્શ કરતા ત્યારે તુલસી એમ કહે કે સર્પિણી જેમ ફૂફાડો મારે એમ મહારાણી કઈ કઈ ફૂફાડો માર્યો. અને જયારે સ્વાર્થ આવ્યો ત્યારે તુરંત મહારાણી કઈ કઈ પોતાનો શબ્દ ફેરવી નાખ્યો. અને મહારાણી કઈ કઈ કહે છે, સુનહુ પ્રાણ પ્રિય, હે મારા પ્રાણ પ્રિય, હે પતિ સાંભળો, હું પહેલું જ વરદાન તમારી પાસે માંગું કે અયોધ્યાની રાજગાદી આવતીકાલ સવારે જે રામને આપવાની છે એના બદલે મારા પુત્ર શ્રી ભરતને અયોધ્યાની સત્તા મળે. સુતહિ રાજ દેવ એક બર ભરત હી ટીકા. મહીપતિ ઉભા છે. હા કઈ કઈ અવશ્ય આવતીકાલે રામ રાજ્યાભિષેક ને બદલે આવતીકાલે શ્રી ભરત નો રાજ્યાભિષેક કરાવીશ. બીજું, અને હવે મહારાણી કઈ કઈ ના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, અને જે શબ્દ એ પૂરી અયોધ્યા ને 14 વર્ષ સુધી રડતા કર્યા છે, કઈ કઈ બોલે છે. દુસર બર ગૌ કર મહારાણી કઈ કઈ સમ્રાટ ને પૂછે, અવધેશ તમને પગે લાગું, બે હાથ જોડીને પગે લાગી વરદાન માંગુ છું. દુસર બર તમને પગે લાગુ છું અને મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે તમે મારું મનોરથ પૂરો કરશો. સમ્રાટ ઉભા છે અને મહીપતિ બીજું વરદાન માંગે છે. રામ બનવા
तापस देशहुँ। महाराणी कई कई कहे से सम्राट ए महीपति तपस्वी नो वेश पहरे उदासीन व्रत ले आटला शब्द बोला क्या सुधी महीपति ने एम थयू के महाराणी कई कई मने कहे छे पर चेला शब्द आया के राम बनवासी ए महीपति तपस्वी नो वेश पहरे उदासीन व्रत ले अने राम ने 14 वर्ष वनवास कई कई ना मुख माथी भयंकर शब्दों निकला छे। स्वामी जी कहे कि जमीन ऊपर केळनु झाड होय अने जेम पवनो झपाटो आवे अने जेम झाड पड़ी जाए एम सम्राट महीपति राम कहे धरती ऊपर पड़ा छे। दशरथ जी बोला छे कई कई आ शू मांग्यो महाराणी कई कई तमे शू मांग्यो कई कई राम ना वखान करता करता तारी जीभ नोती थाकती आज राम नो कयो अपराध राम नो वनवास शु काम आप्यो भरत नो राज्याभिषेक तो बराबर छे पण राम वनवास शु काम ए महाराणी ए कई कई। दशरथ जी कहे छे कि मने राम विरह मां न मार महाराणी हमणा ज मारो प्राण निकली जशे आप कृपा करी एवू न मांगो कि 14 वर्ष राम ने वनवास। कई कई बोले छे महीपति आप सत्य संग छो कोना बळथी कहता हता कि मांग मांग तमने एम कि कोई सामान्य वस्तु मांगी ले महीपति का वरदान आपो अने का ना पाड़ी दो महाराज सवार नो सूर्य उदय पामे अने तमारो राम वनवास तो मार्ग न पकड़े तो अयोध्या नी अटारी ऊपर थी पड़ी आत्महत्या करीश अने एनु कलंक ए रघुकुल ना भाल मा आवशे। अब सत्य संग छो महाराज 15-15 दिवस थी अयोध्या मा उत्सव चाले अने रोज तमे मारी पासे आओ हूँ तमारी सेवा करू અને સતા તમે વાતે ન કરી કે હું આવતીકાલે રામ રાજ્યાભિષેક કરાવું છું કઈ કઈ આ નહીં કઈ કઈ મહારાણી આપના કાનમાં કોઈ વિષ રેડ્યું છે 15 દિવસથી કોઈ ઉત્સવ થતો જ નથી આજ સવારમાં એવો નિર્ણય લેવાયો અને આપની પાસે આવવામાં મારે વિલંબ થયો છે। કઈ કઈ કહે છે એક વાત કહું શું જયારે તમે રામ રાજ્યાભિષેક ના ખબર આપવા આવ્યા ત્યારે તમે કેટલા કુશળ હતા તમારા પગ ધરતી ઉપર નહોતા ટકતા પણ હું જા એમ બોલી અયોધ્યા ની રાજ્ય સત્તા મારા પુત્ર ને મળે ત્યાં તમે આટલા બધા ધ્રુજવા કેમ લાગ્યા હું તમારી પત્ની નથી તમે મને બજારમાંથી ખરીદીને લાવ્યા કઈ કઈ આ મહારાજ કઈ કઈ આપ શું બોલો છો હરાણી રામ ભરત મોરે દો આંખે એ કઈ કઈ અને રામ અને ભરતમાં કોઈ ફરક નથી મહારાજ એક અબળાની જેમ રુદન ન કરો આપ મને વચન આપ્યું છે આપ રામના સોગંદ બોલ્યા છો સમ્રાટ સમજાવે છે કઈ કઈ માનતા નથી છેલ્લે મહીપતિ ને કઈ કઈ ઉપર નો જે વિશ્વાસ હતો એ વિશ્વાસ તૂટી ગયો છે ગયો નારી વિશ્વાસ છેલ્લે તો દશરથજી એમ બોલ્યા એ કઈ કઈ જરા બહાર થી જોવો આખી અયોધ્યા કેટલી ઝૂમે છે નાચે ગાય એ મહારાણી આપને મને મારવું હોય ના તો સામે દિવાલમાં કટાર છે એ કટાર લઈ મારું માથું કાપી નાખો મને રામવીરમાં શું કામ મારું છે કઈ કઈ માનતા નથી છેલ્લે દશરથજી કઈ કઈ ની સામે હાથ જોડ્યા છે મહીપતિ કઈ કઈ ને પગે લાગ્યા એ કઈ કઈ
હવે એક શબ્દ બોલીશ નહીં. રામ વન જાય કાલે અવધિ પૂરી થશે, વળી ભગવાન અયોધ્યાને સત્તા ઉપર વિરાજિત થશે, બધું જેમ છે એમ ગોઠવાઈ જશે. પણ એ મહારાણી બે વસ્તુ જગતમાં ક્યારે પાછી નથી આવતી, તોર કલંક અને મોર પછતાવા. મને ને તમને આપણા જીવનમાં કોઈ કલંક લાગે, એ કલંક ક્યારે પાછો નથી આવતો, અને એક પસ્તાવો થાય છે, એ પસ્તાવો ક્યારે પાછો નથી આવતો. આ બે વસ્તુ જગતમાં એ મહારાણી કઈ કઈ ક્યારે પાછી મળતી નથી. કઈ કઈ રામ વિરહમાં મારું મૃત્યુ થાય ના, મારી શમશાન યાત્રા નીકળે તો અયોધ્યામાં નાનામાં નાનો નાગરિક મારા શરીરને સ્પર્શ કરે, પણ તમે મારા શરીરને સ્પર્શ નહીં કરતા, કારણ કે તમે મારા રામને વનવાસ આપ્યો છે. સમ્રાટે સંબંધ તોડી નાખ્યા. રામ કહે અવધપતિ પૃથ્વી ઉપર પડી ગયા છે. આ બાજુ પૂરી અયોધ્યા નગરી, મહારાણી કૈકેયીના ભવનની બહાર બધા ઉભા છે. લોકો વિચાર કરે હજુ સમ્રાટ કેમ ન જાગ્યા, અને એમાં બધા સુમંતને જોયા છે. સુમંત અયોધ્યાના પ્રધાનમંત્રી હતા. જેટલી મર્યાદા સમ્રાટની થતી એટલી જ મર્યાદા સુમંતની અયોધ્યામાં રહેતી. વયોવૃદ્ધ છે. બધા લોકો સુમંત ને કહે છે, સુમંત તમે અંદર જાઓ, મહીપતિને લાવો. અમારે કહેવું છે કે ઈશ્વર હજુ તમને હજારો જન્મ સુધી જીવાડે. સુમંત અંદર પ્રવેશ કરે છે. મંત્રા દ્વાર ઉપર ઉભી છે. સુમંત પૂછી રહ્યા મંત્રી, મહારાજ ક્યાં, અમારા અન્નદાતા ક્યાં? મંત્રા કહે છે, સુમંત અત્યારે મહીપતિ એક કોપ ભવન છે. કેમ, આપ જાઓ પૂછી લો. સુમંત અંદર પ્રવેશ કરે છે. સુમંતનું તો સાધુ હૃદય હતું સાહેબ. પિતાજી મૂર્છિત અવસ્થામાં પડ્યા છે. સુમંત આ ચિત્ર જોઈ અને આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. સુમંત સહી ન શક્યા, પણ મહારાણી કૈકેયીને જોયા એટલે સુમંત અધિકારપૂર્વક પૂછે કે મહારાણી, અયોધ્યાનો પ્રધાનમંત્રી છું, અને મારા અધિકારપૂર્વક તમને પૂછી શકું કે અમારા સમ્રાટને શું થયું? અને મહારાણી બોલે છે, સુમંત તમારા પિતાશ્રી સવારના રામ રામ બોલે છે, એટલે મને એવું લાગે કે એને રામનું કંઈ ખાસ કામ લાગે છે, એટલે તમે જરા રામને બોલાવો ના. સુમંત કોઈ સામાન્ય પુરુષ નહોતા, એટલે મહારાણી કઈ કહે અને સીધા બોલાવા જાય. પણ સુમંતને ખાતરી થઈ કે અત્યારે પિતાની તબિયત સારી નથી, અને આમાં જો કોઈ ફેરફાર થાય તો કેવલ રામ દર્શન જ ફેરફાર કરી શકે, એટલે સુમંત નીકળ્યા છે. પૂરી અયોધ્યા નગરી સુમંતને પૂછવા લાગી, સુમંત બતાવો ના, ક્યાં વાત હૈ, ક્યાં વાત હૈ? સુમંત કહે, મને જવા દો. સમજદાર અયોધ્યાની જનતા હતી, બધાએ માર્ગ આપ્યો છે. પ્રભુ રામ અને જાનકી પોતાના રાજ્ય ભવનમાં હતા, સુમંત ગયા છે. રામલખન આખી રાત્રિ સૂતા નથી, બંને જાગે છે. અને એમાં ભગવાનનું દ્વાર સુમંતે ખટખટાયું છે. બંને દોડ્યા છે, દ્વાર ખોલ્યું છે. સુમંતને જોતા જાનકી ખોળો પાથરી, જેમ જનક અને દશરથજીને પગે લાગે એમ સીતાજી પગે લાગ્યા છે. આશીર્વાદ જાનકી અને સુમંત આવ્યા. સુમંત ભગવાનને કહે છે, પ્રભુ પિતાજી યાદ કરે છે. બોલતા બોલતા સુમંત રડી પડે છે. રામ પૂછે, ક્યાં બાત હૈ? બોલે, પ્રભુ કઈ નહીં, પણ વિલંબ ન કરતા જલ્દી ચાલો. સીતાજીની શંકા પડે છે,
પ્રભુ રામ સુમંતની સાથે જલ્દી એક કૂપ ભવનમાં આવે છે અને પિતાજીની મૂર્છિત સ્થિતિમાં જોઈ રામ તો રામ છે સાહેબ, આ રામ સમાન દયા નિધાન કોણ હોઈ શકે? જ્યારે પિતાજી મૂર્છિત છે અને મૂર્છિત અવસ્થામાં ભગવાન જ્યારે પિતાજીને જોયા છે, રામની આંખમાંથી દડ 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 આંસુ પડ્યા છે. કાલે જેમ બાપુ કહેતા ને કે શ્રી રામ રામ રણ કરકશ રામ રામ, ઈ રામ હાથમાં સારંગ હાથમાં લે સમુદ્ર ખળભળવા લાગે સાહેબ, બ્રહ્માંડ આખું આમ ડોલવા લાગે, આકાશના બધા જ ગ્રહો આમ આમ આડાહોળા થઈ જાય, કેવળ ધનુષ્યની દોરી ખેંચે આખું જગત હતું નતું કરી નાખે, ઈ રામ. પણ એનું હૃદય છે ગાય જેવું સાહેબ, ગાય જેવું હૃદય, ગામ ગાય જેવું, અને ભગવાન ક્ષત્રિય છે. પોતાના પિતાને આ સ્થિતિમાં જોયા રામ તો રડી પડ્યા છે, પિતાજી શું થયું શું થયું? રામ રામ છે. જ્યારે પંચવટીમાં જયારે એક એક માસ ભક્ષણ કરનારો એક જીવાત્મા જયારે સીતાજી નું અપહરણ થાય અને જયારે રાવણ સામે મુકાબલો થાય અને જટાયુ જયારે પૃથ્વી ઉપર પડે અને જયારે પ્રભુ રામ ત્યાં આવે અને જટાયુને ઈશ્વરે પોતાના ખોળામાં લીધો છે, જટાયુ એક માસ ભક્ષણ કરનાર એક જીવ એ રામ પરમપદ પ્રાપ્ત કરાવે છે, જે વિના કારણે કૃપા કરે એ રામ તત્વ છે સાહેબ, એનું કોઈ કારણ ન હોય અને વિના કારણે રામ જ કૃપા કરી શકે. ઠાકુર રડી પડ્યા છે, ગાય જેવું જેનું હૃદય છે રામ. સુમંત બતાવો ના મારા પિતાને શું થયું, મારાથી કોઈ ભૂલ થઈ? એમાં રામ મહારાણી કઈ કઈ ને જોયા છે, ભગવાનની ચિંતા તૂટી ગઈ. રામને એમ થયું કે માં ઉભી હોય તો હું શું કામ ચિંતા કરું, અને મોહી કહું તાત માત દુઃખ કારણ, એમાં મારા પિતાના દુઃખનું કારણ કે રામ કઈ કઈ ને પૂછે મારા પિતાને શું થયું? મહારાણી કઈ કઈ બોલે છે, બેટા તારા પિતાને તારા ઉપર ખૂબ પ્રેમ છે, માં પિતાને પુત્ર ઉપર પ્રેમ હોય એ તો સનાતન છે, એ કોઈ નવી વાત થોડી છે, પણ મારા ઉપર પ્રેમ હોય અને મારા પિતાજી રડે એ મને સમજાતું નથી, શું છે? કઈ કઈ બોલે છે બેટા, પ્રેમ દુઃખનું કારણ બન્યું છે, મતલબ એ કે તારા પિતા મારી પાસે આવ્યા, મને એમ કહ્યું કે આવતીકાલે સવારે રામ રાજ્યાભિષેક કરાવું, માટે માંગ શું આવું? તારા પિતા પાસે મેં બે વરદાનો માંગ્યા. ભગવાન ઉભા છે, સુમંત ઉભા છે, કઈ કઈ બોલે છે કે પહેલું વરદાન માંગ્યું કે અયોધ્યાની રાજગાદી તને મળે એના કરતા મારા પુત્ર ભરતને મળે, જે અયોધ્યાની સત્તા ભરતને મળે તો રામની સાથે આમ ગદગદ ફૂલવા લાગી સાહેબ. ભગવાન રામ કઈ કઈ ને કહે છે, માં હું આખી રાત્રિ સૂતો નથી, હું આખી રાત્રિ વિચાર કરતો કે અયોધ્યાની રાજગાદી મને ન મળે મારા નાના ભાઈ શ્રી ભરતને મળે, માં તે મારી ઈચ્છા પૂરી કરી છે, બીજું શું માંગ્યું? કઈ કઈ બીજું વરદાન કહે છે કે તારે તપસ્વીનો વેશ લેવાનો, ઉદાસીન વ્રત લેવાનું અને 14 વર્ષ સુધી તને વનવાસ, પણ પ્રસન્તાયાન ગતાભિષેક તસ્ત તથા મલ્લે વનવાસ દુઃખતમ મુખમ ભુજમ શ્રી રઘુનંદન શય મેં સદાસ્તુ સા મંજુલ મંગલ
પ્રદાન. જ્યારે રાજ્યાભિષેકના ખબર મળ્યા તો ભગવાન રામના મનમાં ન તો એનો હર્ષ થયો, અને રામ વનવાસના ખબર મળ્યા તો ન તો રામના મનમાં દુઃખ થયું. સાહેબ, સુખ અને દુઃખ થી રામ ઉપર છે એની એ જ સ્થિતિ. ઉલટાનું પ્રભુ પૂછે, બસમાં આટલી જ વાત કે સતાવ્રતને મળે અને મારો વનવાસ થાય? માં, આપે બહુ સરસ વરદાન માંગ્યા છે. હું હમણાં જ માં કૌશલ્યાની પાસે રજા લઈ આવું અને પછી વનવાસની તૈયારી કરું. સુમંત તો રામ વનવાસ શબ્દ સાંભળતા ધરતી ઉપર પડી ગયા. સુમંત તો ઠાકુર નીકળ્યા છે, સીધા જ માં કૌશલ્યાના ભવને આવ્યા છે, અને આખા અયોધ્યામાં ખબર પડ્યા છે કે રામ રાજ્યાભિષેકને બદલે રામ વનવાસ થયો છે. બધાએ દિવાલોમાં માથા પછાડ્યા છે. અયોધ્યાની સાધુ બ્રાહ્મણની વડીલ સ્ત્રીઓ હતી જે મહારાણી કૈકેયીની સાથે નિત્ય સત્સંગ કરતી. અયોધ્યાના વડીલોએ એવી વડીલ સ્ત્રીઓને ત્યાં મોકલી કે તમે જાઓ અને કૈકેયીને સમજાવો. અને વડીલોની સ્ત્રી કૈકેયીને સમજાવે કે મહારાણી આતે શું માંગ્યું? આપ અયોધ્યાના પટ મહર્ષિ હો અને વચન છોડી શકાય એમ ન હોય તો સમ્રાટની પાસે ત્રીજું વરદાન માંગો, અને એમ માંગો કે રામ દૂર વન જાય પણ દૂર ન જાય, ગુરુ વશિષ્ઠના આશ્રમમાં રહે, જેથી કરીને પૂરી અયોધ્યાને રામ દર્શન મળે. અને એ કૈકેયી આટલું કરશો ના તો પૂરી અયોધ્યા તમને જગદંબા માની અને તમારી પૂજા કરશે. કૈકેયી કહે છે કે મેં અને મંથરાએ જે નિર્ણય કર્યો એ છેલ્લો નિર્ણય છે, તમે જઈ શકો છો. અપમાન થયું છે આપણા જીવનમાં. જ્યારે હું તમે કોઈ સાધુ બ્રાહ્મણનું અપમાન કરીએ ત્યારે સમજો કે મારું તમારું પતન બહુ નજીક છે. આપણે કોઈ બ્રાહ્મણનું અપમાન કરીએ, કોઈ સાધુનું અપમાન કરીએ, અને વડીલ સ્ત્રીઓના મુખમાંથી ભવિષ્યવાણી નીકળે છે. હે મહારાણી, સાંભળી લે, રામ વન જાય તો સીતાજી પણ વન જશે, અને રામ જાનકી બંને વન જાય તો લક્ષ્મણ પણ વન જશે, અને ત્રણેય જશે તો તારો પુત્ર ભરત એ રાજ્ય નહીં સ્વીકારે, વેખ ધારણ કરી અને નંદીગ્રામમાં નિવાસ કરશે. આટલી ઘટના ઘટી. તે મહારાણી તારું કૌશલ્યા અને સુમિત્રાનો માંગનો સિંદૂર ભૂસાઈ જશે, સમ્રાટ મહીપતિનું અવસાન થશે. ભવિષ્યવાણી કહી વડીલ સ્ત્રીઓ નીકળે છે. આ બાજુ ભગવાન રામ આવ્યા છે માં કૌશલ્યાના મહેલે. કૌશલ્યાને ખબર નથી. કૌશલ્યા પૂછવા લાગે, બેટા મુખ મીઠું કર, આજે કેટલો મંગલ દિવસ છે. એ રાઘવ, એક વાર તું અને જાનકી અયોધ્યાના સિંહાસન ઉપર વિરાજિત થઈ જાઓ, અને પછી વિધાતા મારો પ્રાણ માંગે ના તો મારો પ્રાણ દઈ દો, પણ એક વાર અમારી ઈચ્છા પૂરી થઈ જાય. રાઘવ, આ જગતમાં મારા સમાન કુશલ કોણ હશે? વિધાતાની કેટલી પૂર મસ્કરી છે સાહેબ. હમણાં જ નક્કી થશે ને કૌશલ્યા એમ બોલશે કે મારા સમાન આ જગતમાં કોઈ દુખી નથી. મુખ મીઠું કરવામાં કૌશલ્યા ભગવાનને કહે છે, પણ એની સ્થિતિમાં ઠાકુર ઊભા છે. કૌશલ્યાની શંકા પડી. માં પૂછવા લાગી, બેટા શું થયું? જ્યારે દીકરો ઉદાસ હોય ત્યારે વધારે વધારે તો એને માં ઓળખતી હોય સાહેબ. ઠાકુર એની એ સ્થિતિમાં ઉભા છે. કૌશલ્યાની શંકા પડી અને માં પૂછવા લાગી, રાઘવ શું થયું? રામ કહે છે, માં પિતા દિન મોહી કાનન રાજ. ભગવાન રામે આખા રામચરિત્ર માનસમાં રામ એમ ક્યાંય બોલ્યા જ નથી કે મને માં કઈ કઈ વનવાસ આપ્યો. આખા માનસમાં
જ્યાં જ આવી કોઈ સમસ્યા આવી ત્યાં ઠાકોર એટલા જ એટલું જ બોલ્યા છે કે પિતા દિન મોહી કાનન રાજ, માં મને મારા પિતાએ જંગલનું રાજ્ય આપ્યું છે. આ તો કૌશલ્યા હતા સાહેબ, બધી વાત કૌશલ્યા સમજી ગયા છે. સુમંત પુત્ર બધી વાત કરે છે. કૌશલ્યા કહે, રાઘવ 14 વર્ષ વનવાસમાં જો મહારાણી કઈ કઈ સંમત હોય તો તને બીજું શું કહું, જાઓ. પણ એટલું કહું કે હું તારી સાથે આવું, હું તને બોજ નહીં બનું. તું ચાલતા ચાલતા થાકી જઈશ અને એમ કહીશ બા હું થાક્યો છું, ત્યારે હું બંને તારા પગ દબાવીશ, તને ભીલડીની માફક તને પાણી પાઈશ. માં તો માં હોય સાહેબ, માં માટે શું કે પ્રભુ ના પાડે છે માં નહીં. બળભાગી બન અવધ અભાગી. એ જ વખતે સીતાને ખબર મળ્યા છે, માં જાનકી દોડતા આવ્યા છે. ભગવાન રામ કૌશલ્યાને પગે લાગીને જાનકી ઉભા છે અને પહેલી જ વાર કૌશલ્યાની પાસે ક્ષમા માંગી, માં મને આજે ક્ષમા કરજે, કારણ કે સૌ પ્રથમ પહેલી જ વાર તમારી હાજરી હોય અને હું આર્યપુત્ર સાથે વાત કરતી હોઉં. કેટલી મર્યાદા રામચરિત્ર માનસમાં બતાવી છે. જાનકી સ્પષ્ટ બોલે કે મેં ક્યારે એ માં આપ ઉભા હો અને આર્યપુત્ર સાથે વાત નથી કરી. મારા જીવનનો પહેલો જ પ્રસંગ છે કે આપ ઉભા હો અને આર્યપુત્ર સાથે વાત કરતી હોઉં, એટલે પ્રથમ તમને પગે લાગી અને ક્ષમા માંગુ છું કે ભૂલ થાય તો આજ મને ક્ષમા આપજો. રામ કહે છે, જાનકી પિતાના વચન પાળી અને વન જાઉં છું, કાલે અવધિ પૂરી થશે હું પાછો આવીશ. પિતાની તબિયત સારી નથી, માં રડે છે, બધાનું ધ્યાન રાખજો. જાનકી એક વાક્ય જ કહે છે, પ્રભુ તમને એમ હોય કે હું 14 વર્ષ સુધી મને મૂકીને જાઓ અને તમે આવો અને હું જીવી શકું તો તમે જાઓ, બાકી હું આપને એટલું જ કહું કે તમારા વિરહમાં હું નહીં જીવી શકું. આ તો રઘુકુળ હતું, કેવલ બોલવામાં નહોતું આવતું, એ પ્રમાણે જીવન જીવવામાં આવતું હતું. તો જાઓ પ્રભુ જાઓ. રામ તો જાનકીને બરાબર ઓળખે કે સીતા જીવી નહીં શકે. ભગવાનને કહેવું પડ્યું, સીતા તમે ત્યાર થાઓ. કૌશલ્યા ના પાડે છે, રાઘવ હું જાનકીને કઈ રીતે રાખું છું, પલંગ પીઠ તજી ગોદ ઇંડોરા, સી અને દીન અવની કઠોરા. જાનકી અયોધ્યાના દિવાલમાં વાનરોના ચિત્ર જોઈને વધારે ડરે, એ સીતાને હું જંગલમાં કેમ મોકલું. ભગવાન કહે, માં એને આવવા દો, નહીતર જાનકી જીવી નહીં શકે. સીતા ત્યાર થાય છે. એટલી જ વારમાં સુમિત્રાનંદન લક્ષ્મણને ખબર પડી છે અને દોડતા લક્ષ્મણ આવ્યા છે. ભગવાન કહે છે, લક્ષ્મણ પિતાનું વચન પાળે હું ને જાનકી વન જઈએ છીએ, કાલે અવધિ પૂરી થશે પાછા આવશું. પિતાની તબિયત સારી નથી, માં રડે છે, ભરત મોસાળ છે, તો બધાને તું સંભાળજે, ધ્યાન રાખજે ભાઈ, અને મા બાપની સેવા કરવી એ તો પુત્ર ધર્મ છે. લક્ષ્મણ કહે છે, પ્રભુ આપ જ એવું બોલો છો કે પુત્ર ધર્મ છે માત પિતાની સેવા કરવી. મને મા સુમિત્ર એટલું જ શીખવું છે કે તારો પિતા રામ છે અને તારી માં સીતા છે, અને મા બાપની સેવા કરવી એ પુત્ર ધર્મ છે, એટલે તમારી સેવા કરવા માટે હું 14 વર્ષ સુધી વન આવીશ. મારા મા બાપ આપ છો. રામ ના પાડે, નહીં લક્ષ્મણ. લક્ષ્મણ કહે, પણ બાપ મને ના પાડો અને તમે અને મા જાનકી વન જાઓ, તમને વળાવવા માટે હું સરજુના તટ ઉપર આવીશ, અને પછી તમે જ્યારે સામે કિનારે જાઓ ત્યારે હું અયોધ્યા નહીં આવું, હું સરયુમાં પડી મારું પ્રાણ ત્યાગી દઈશ.
ભગવાન ને એમ થયું કે લક્ષ્મણ જીવી લઈ શકે. ઠાકુર કહે છે, ભાઈ પ્રથમ માં સુમિત્રાને તું મળી આવ, અને સુમિત્રા જો તને યાજ્ઞા આપે તો આવ. લક્ષ્મણ દોડતા જાય છે. માં સુમિત્રા પોતાના ઘરના આંગણામાં રંગોળી દોરે છે. સુમિત્રા સુમિત્રા છે. લક્ષ્મણ પ્રણામ કરે છે. માં સુમિત્રા લક્ષ્મણજીને પૂછે, લખન મુહૂર્ત કેટલા વાગ્યાનું છે? ત્યારે લક્ષ્મણ કહે, માં તું બહુ બોલી છે, માં તને ખબર નથી, પણ વાત એમ બની છે કે મહારાણી કઈ કઈ મારા પિતા પાસે બે વરદાનો માંગ્યા છે. પહેલું વરદાન અયોધ્યાની રાજ્યસત્તા ભરતને મળે, બીજું વરદાન રામને 14 વર્ષ વનવાસ. તો એમાં રામ અને જાનકી વન જાય છે, તો હું આપની પાસે હું યાજ્ઞા લેવા આવ્યો કે હું પણ જાઉં, મને શું આદેશ છે? સુમિત્રા બોલ્યા છે, લક્ષ્મણ રામ અને સીતા વન જતા હોય તો તારે મારી પાસે રજા લેવા ન અવાય, તારે સીધું નીકળી જવું જોઈએ. તું મારી પાસે કેમ આવ્યો? આ તો સુમિત્રા હતા સાહેબ, સુમિત્રા અદ્ભુત છે. સુમિત્રા બોલે છે. ત્યારે લક્ષ્મણ સુમિત્રાને કહે, માં કઈ કઈ સુકામ જન્મી જગતમાં કે મારા રામને વનવાસ આપ્યો કઈ કઈ? ત્યારે માં સુમિત્રા લક્ષ્મણજીની ઉપર આક્ષેપ કરે, લક્ષ્મણ રામ વનવાસનું કારણ કઈ કઈ નથી, તો લક્ષ્મણ તું છે, તુમરે કાજ રામ બન જાય. માં સુમિત્રાએ લક્ષ્મણ ઉપર આક્ષેપ કર્યો કે રામ વનવાસનું કારણ મહારાણી કઈ કઈ નથી, તો લક્ષ્મણ તું છે. લક્ષ્મણ તો ધ્રુજી ગયા, માં હું કહું તો મારો પ્રાણ આપી દઉં, પણ મારા રામને વન ન જવા દઉં. બેટા એમ નહીં, પણ તું શેષનો અવતાર છે, તારા મસ્તક ઉપર આખી ધરતી છે, ધરતી ઉપર એટલા બધા પાપી લોકો વધ્યા છે, અને એનું બધું જ વજન લક્ષ્મણ તારા માથા ઉપર છે, અને એ ધરતીને હળવી કરવા માટે રામ વન જાય છે. એટલે માં સુમિત્રા કહે કે તુમરે કાજ રામ બન જાય. લક્ષ્મણ કઈ કઈ તો નિમિત્ત છે, બાકી રામ વનવાસનું કારણ લક્ષ્મણ તું છે. લક્ષ્મણ એક વાત કહું, શું? બેટા 14 વર્ષ તું વન રહે, પણ 14 વર્ષની અંદર તારા જીવનમાં ક્યારે ક્રોધ ન આવે, ધ્યાન રાખજો. લક્ષ્મણ કે, માં તું મને બહુ જ મોટી વિપત્તિ આપી રહી છે, માં હું સૂતો હોઉં કદાચ હું જાગતો હોઉં તો મને ક્રોધ નહીં આવે, કારણ કે મારી સામે રામ અને જાનકી હશે. પણ સુઈ જાઓ ને સપન આવે, અને સપનામાં જો ક્રોધ આવે તો મેં તારી આજ્ઞા પાળી નહીં ગણાય. માટે જા, તારું લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે કે 14 વર્ષની અવધિ સુધી હું નિંદ્રાનો ત્યાગ કરું છું, નિંદ્રા નહીં, અને 14 વર્ષની અવધિ પૂરી થાય અયોધ્યા આવું, અને તારા ખોળામાં માથું મૂકું, અને તમારા માથા ઉપર હાથ મૂકીને એમ બોલ કે લક્ષ્મણ હવે સુઈ જા, માં હું ત્યારે સુઈશ. લક્ષ્મણ પરમ વૈરાગ્ય છે સાહેબ. એવા ઘણા સંતો હોય શકે કે જેને લોભનો ત્યાગ કર્યો હોય, જેને ક્રોધનો ત્યાગ કર્યો હોય, જેને ઈર્ષાનો પણ ત્યાગ કર્યો હોય, જેને નિંદાનો પણ ત્યાગ કર્યો હોય, પણ વિશ્વ જગતમાં કોઈ નિંદ્રાનો ત્યાગ કર્યો હોય, અને એમાં કેવલ અને કેવલ એક લક્ષ્મણનું નામ જ આપવામાં આવે સાહેબ. 14 વર્ષ સુધી ધર્મ પુરુષ પરમ વૈરાગ્યવાન નિંદ્રાનો ત્યાગ કર્યો છે. લક્ષ્મણ વનવાસની તૈયારી કરે છે. માં સુમિત્રા ધનુષ બાણ સજ્જ કરાવે છે. આખિર મેં તો માં છે ને સાહેબ. સુમિત્રા રડી પડી છે. જા બેટા, લક્ષ્મણને ધનુષ બાણ આપ્યા છે. લક્ષ્મણ પગે લાગે છે. સુમિત્રા એક ભલામણ કરે છે, બેટા એક વાત કહું. આમાં
લક્ષ્મણ તું જેની સેવા માટે જઈ રહ્યો છે ભાઈ, એ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. લક્ષ્મણ રામ કોઈ સામાન્ય માનવ નથી, તારા મોટા ભાઈ નથી, પણ રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ ઈશ્વર છે. અને જાનકી એ સાક્ષાત જગદંબા છે. એ લક્ષ્મણ 14 વર્ષના વનમાં કદાચ રામ અને સીતા માટે તારે તારો પ્રાણ આપવો પડે ના તો તારો પ્રાણ આપજે, પણ રામ જાનકીને કઈ ન થાય એનું ધ્યાન રાખજે. સુમિત્રા માટે શું કહેવું સાહેબ? સુમિત્રા સુમિત્રા છે, જા બેટા. સુમિત્રા રડી રહી છે. લક્ષ્મણ પગે લાગી નીકળ્યા છે. લક્ષ્મણ ના પગલા ઉતાવળા થયા છે કે મારો રામ મને મૂકી નીકળી ન જાય. અને લક્ષ્મણ થોડાક આગળ વધે છે તો ઘરના આંગણામાં લક્ષ્મણ ના ધર્મપત્ની ઉર્વિલા ઉભા છે. લક્ષ્મણ ના પગલા ધીમા પડ્યા. લક્ષ્મણ ને એમ થયું, ઉર્મિલા એમ કહેશે કે વન આવું તો હું શું કરીશ. લક્ષ્મણ ઉભા છે. લક્ષ્મણ કહે છે, દેવી રામ અને જાનકી 14 વર્ષ વન જાય છે તો હું એની સેવામાં જાઉં છું. લક્ષ્મણને બીક હતી ઉર્મિલા કદાચ પાછળ આવે કે હું આવું તો હું શું કહીશ. ઉર્મિલા ઉર્મિલા રામાયણ તો તમે જુઓ સાહેબ, અદભુત શાસ્ત્ર રામાયણ હતું સાહેબ, અદભુત. ઉર્મિલાજી એમ બોલ્યા કે મહારાજ રામ અને જાનકી વન જતા હોય અને આપ એની સેવા માટે જાઓ તો મારી ના નથી, પણ હું એટલું કહું કે 14 વર્ષ નહીં પૂરું જીવન રામ અને જાનકીની સેવા માટે વન રહેવું પડે તો રહેજો, તમારા નામની માળા કરી. અને ઉર્મિલા કહે હું મારું જીવન પૂરું કરી નાખીશ. અને ઘરના આંગણામાં એ 14 વર્ષ સુધી આ ઉર્મિલા ઉભા રહ્યા. 14 વર્ષ સુધી લક્ષ્મણ લક્ષ્મણ એના નામનું સ્મરણ કરતા ઉર્મિલા ઉભા રહ્યા છે. રામચરિત્ર માનસમાં સીતા કરતા કોઈનો વધારે વધારે ત્યાગ હોય તો રામચરિત્ર માનસમાં ઉર્મિલા છે સાહેબ, જાનકી કરતા પણ વધારે. સીતાજી ભલે વન ગયા પણ કમસે કમ એના પતિ રામ તો હતા એની સાથે, પણ એક આ મહિલા એના પતિ ત્યાં જાગે અને ઉર્મિલા અયોધ્યામાં જાગે. લંકાના રણ મેદાનમાં જો લક્ષ્મણ મેઘનાથને માર્યો હોય તો એમાં તાકાત હતી આ ઉર્મિલાની સાથે, અને એના ઉર્મિલાની તાકાતથી લક્ષ્મણ મેઘનાથને માર્યો છે. લક્ષ્મણ નીકળી ગયા છે, ભગવાન પાસે આવે છે. રામ લખન જાનકી કૌશલ્યાને પગે લાગી ત્યાર થાય છે. કઈ કઈ ભવનમાં મહારાજ અવધપતિ મૂર્છિત અવસ્થામાં પડ્યા છે, ત્રણેય પગે લાગે છે. જય જીવ હો અવધેશ, આપનો રાઘવ પ્રણામ કરે. દશરથજી આંખ ખોલે છે. રામ લખન જાનકીને જોઈ સમ્રાટ આંખ બંધ કરી ગયા છે. કઈ કઈ બોલે છે, તારા પિતા પ્રાણ છોડશે પણ તને એમ નહીં કે તું વન જા. રાઘવ સૂર્યનારાયણ ઘણા જ ઊંચે આવ્યા છે, આપ ત્રણે વલ્ક ધારણ કરો અને વનવાસ નો માર્ગ પકડો. રામ લખન જાનકી વનવાસ નો માર્ગ પકડે છે. સમ્રાટ ની મૂર્છા વળી છે. મહીપતિ સુમંત ને કહે છે, સુમંત મને રામ લક્ષ્મણ ની ચિંતા નથી, મને ચિંતા છે સીતાની, જેને ક્યારે પૃથ્વી ઉપર પગ પણ મૂક્યો નથી. તમે જાઓ 4-5 દિવસ રથ ફેરવી અને બધાને પાછા અયોધ્યા લાવજો. રામ ન આવે તો લક્ષ્મણને લાવજો, બંને ભાઈ ન આવે તો સીતાને લાવજો. સુમંત રથ લઈને જાય છે. ભગવાનને પિતાની આજ્ઞા કહી બધા જ રથમાં બેઠા છે. પૂરી અયોધ્યા નગરી ભગવાન રામને વળાવવા માટે જાય છે.
બે પંક્તિ અયોધ્યાની ગાયો રુદન કરે છે સાહેબ. હમણાં જ મારે ઘનશંકા કઈ બાપુએ કીધું કે પ્રથમ તો ગાય આવી રામચરિત્ર માનસમાં, અને રામચરિત્ર માનસ પણ કામધેનુ ગાય છે, અને કથા પણ એક ગાયના હેતુ માટે સાહેબ છે. અયોધ્યામાં જ્યારે ભગવાન રામ વન ગયા ત્યારે વધારે વધારે દુઃખ કોઈને હોય તો એ પણ ગાય હતી, અને બધી જ ગાયો પાંભરવા લાગી, ગાયો રુદન કરવા લાગી. એ વ્યાલે રે અયોધ્યા રામ ને વળાવવા રે, વ્યાલે રે અયોધ્યા રામ ને વળાવવા, એ વાલી રાને વસમી દેવા એ વિદા ભૂખ્યારે પેટે ગાયો બાબરે રે, એ ભૂખ્યારે પેટે ગાયો તેરી બાબરી, બાંધેલા તોરણ ધોતિયા બાંધેલા તોરણ ધોતિયા વેરાણા માણે એ તો આખી અયોધ્યા ભગવાનની સાથે જાય છે. તમસાના તટ ઉપર પ્રભુ પહોંચે છે, રાત પડે છે, અને પ્રથમ પહેલી જ રાત્રે ભગવાન તમસાના તટ ઉપર રોકાય છે. અહીં કથાને વિરામ આપો, આગળની કથા ભગવાન શુંગેરપુર પહોંચે, માનસનું પ્રસિદ્ધ પ્રકરણ કેવડ પ્રસંગ આદિ આદિ કથા બપોર પછી તરફ લઈશ, એ પહેલા 2-5 મિનિટ. હરે રામ 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 રામ
चौरासी राधे राधे लग चौरासी राधे राधे नंदगांव में राधे राधे नंदगांव में राधे राधे परिक्रमा में राधे राधे परिक्रमा में राधे 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे पवन तनय संकट हरणम मंगल मूरतिरम राम लखन सीताशेक कथा ने विराम आपी ने बधाने अहीं प्रसाद लेवानो छे पूज्य बुद्धर बापूनो ખાસ બધાને નિમંત્રણ છે કોઈ પ્રસાદ લીધા વગર જાય નહીં માટે બધા જ પ્રસાદ પ્રેમથી લેજો ભાવ બોલો રામચંદ્ર ભગવાન કી જય અમરનાથ મહાદેવ કી જય દ્વારકાધીશ કી જય હનુમાનજી મહારાજ કી જય ગૌ માતા કી જય હર હર